નમસ્કાર, હું દિશાંત તેરૈયા ધોરણ 7ના દ્વિતીય સત્રમાં સંસ્કૃત વિષય સાથે આપ સર્વેનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 7ના પાઠ્યપુસ્તકમાંથી ત્રીજું જે ચેપ્ટર છે સુભાષિતાની એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌપ્રથમ આપણે એ જાણીએ કે સુભાષિતાની એટલે શું. સુષ્ટુ યદ ભાષિતમ તદ સુભાષિતમ, સારી રીતે જે કહેવાયેલું છે કે જે લોકોના જીવન માટે અમૂલ્ય જ્ઞાન પીરસી જાય છે, આવું જે કંઈ પણ છે એ સુભાષિત છે. અહીંયા વિવિધ શ્લોકો આપ્યા છે, આપણે એના અર્થ કરી અને એની પાછળ રહેલા ભાવ છે એને જાણીએ. એવું કહેવાય છે કે પૃથિવ્યમ ત્રીણી રત્નાની, પૃથિવ્યમ એટલે પૃથ્વી પર, ત્રીણી એટલે કે ત્રણ, રત્નાની એટલે કે રત્ન છે. કયા કયા? સંધિ છૂટી પાડજો. જલમ અન્નમ, જલમ અન્નમ લખ્યું છે ને ત્યાં, જલમ અને અન્નમ. અને ત્રીજું આપ્યું છે સુભાષિતમ, જળ, અન્ન અને સુભાષિત, આ ત્રણ રત્ન છે. મૂઢેહી એટલે મૂર્ખાવો વડે, પાષાણખંડેસુ એટલે કે પથ્થરના ટુકડાઓમાં, રત્નસંજ્ઞા વિધીયતે. મૂર્ખ વ્યક્તિઓ છે ને એ પથ્થરના ટુકડાઓને રત્ન સમજીને બેસે છે, પરંતુ હકીકતમાં એ રત્ન નથી. આપણા માટે ઉપયોગી હોય તો એ જળ છે, એ અન્ન છે, અને જેટલું જળ અને અન્ન જરૂરી છે એટલું જ મનુષ્યના જીવનમાં સુભાષિત પણ અનિવાર્ય છે. ચાલો આગળ વાત કરી. અયમ નિજઃ પરો વૈતિ, અયમ નિજઃ અયમ પરઃ, આ મારું પોતાનું છે, આ મારું પારકું છે. ગણનામ લઘુચેતસામ, આવી જે ગણના કરે છે હે એ લઘુચેતસામ, એટલે લઘુ એટલે નાના મનવાળા હોય છે. પરંતુ ઉદાર ચરિતાનામ તું, ઉદાર ચરિત્ર જેનું છે, જેનું મન મોટું છે હે, એવા વ્યક્તિ તો શું કહેશે, વસુધૈવ કુટુંબકમ, આખી આખી વસુધા છે, આખી પૃથ્વી છે એ એક કુટુંબ સમાન જ છે. ત્યારબાદ આગળ કીધું, નમંતી ફલિનો વૃક્ષાહા, ફલિન વૃક્ષાહા સદૈવ નમંતી, ફળવાળા વૃક્ષો છે ને હંમેશા નમી જાય, એનામાં ફળ આવવાથી એ વધારે વિનમ્ર બની જાય. નમંતી ગુણિનો જનાહા, ગુણિનાહા જનાહા સદૈવ નમંતી, એ સદા હંમેશા નમન કરે. પરંતુ શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ, શુષ્ક વૃક્ષો સુકાયેલા વૃક્ષો કે જેમાં ક્યારેય ફળ નથી આવતા આવા, અને મૂર્ખાશ્ચ મૂર્ખ વ્યક્તિઓ હંમેશા, ન નમંતી કદાચન, કદાચન અપિ ન નમંતી, એ ક્યારેય નમતા નથી. ઉદ્યમ સાહસમ ધૈર્યમ, ઉદ્યમ સાહસ, ધૈર્યમ એટલે ધીરજતા, બુદ્ધિ શક્તિ પરાક્રમ, બુદ્ધિ શક્તિ અને પરાક્રમ, ષડે તે આ છ ઉપર જે ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ અને પરાક્રમ, ષડે તે આ છ યત્ર વર્તંતે જ્યાં રહે છે, તત્ર દેવ સહાયક રીતે, ત્યાં દેવતા પણ સહાયકારક બને છે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથી, ઉદ્યમે ન એટલે ઉદ્યમ વડે, હિ સિદ્ધ્યંતી મહેનત વડે જ કાર્ય સિદ્ધ થાય છે, ન મનોરથે હિ મનોરથ દ્વારા ક્યારેય નહીં. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા, સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગાહા કદાપી ન પ્રવિશંતિ, સૂતેલા સિંહના મુખમાં ક્યારેય મૃગ એટલે કે હરણ સામેથી આવી અને બેસી જતું નથી. માટે સિંહને પણ કંઈક પ્રાપ્ત કરવું છે તો એના માટે મહેનત કરતું રહેવું પડશે. દૃષ્ટિપૂતમ ન્યસેત પાદમ, વ્યવસ્થિત જોઈ અને પછી વ્યક્તિએ ન્યસેત મૂકવું જોઈએ પાદમ પગ. વસ્ત્રપૂતમ પીબેત જલમ, વસ્ત્રમાંથી ગાળી અને પછી પીબેત જલમ, જળ છે એ પીવું જોઈએ. શાસ્ત્રપૂતમ વદેત વાણી, શાસ્ત્ર દ્વારા નીચવાયેલી શાસ્ત્રમાં કહેલી એવી વાણી જ હંમેશા બોલવી જોઈએ. અને મનઃપૂતમ સમાચરત, અને મનને જે યોગ્ય લાગે એવું કાર્ય હંમેશા દરેક વ્યક્તિએ કરતું રહેવું જોઈએ. તો આવું સરસ મજાનું સુભાષિત ચેપ્ટર છે અહીંયા આપેલું છે, એનો અર્થ તમારે સાથે પેન્સિલથી લખતું જવાનું છે, અને સાથે આપેલું સ્વાધ્યાય છે એ તમારે પાકી બુકમાં ઉતારવાનું છે. અસ્તુ.